तो बालको लास्ट लेक्चर में आपणे दाखला जोया था न्यूटन ना गति ना बीजा नियम पछी आघात ना पण दाखला आपणे जोया था। एटले तमारा बेटा आघात ना दाखला तो पक्का थई गया। हवे मॉड्यूल में आपणी जोड़े एकादो सम जो छे जेने आलेख रीतना करवाना होय छे अने मैं आ तमने वस्तु बतावी पण हती के संकलन एटले क्षेत्रफळ, संकलन एटले क्षेत्रफळ અને આઈ જે છે આઘાત જે છે એ એફ અને ટી ના સંકલન થી પણ એફ ડી ટી ઇન્ટિગ્રેશન યાદ કરાવું છું અને પછી એનો સમ પણ આપણે કરીશું। જો આઘાત આપણે જોયું હતું આઈ બરાબર ઇન્ટિગ્રેશન એફ ડી ટી અને આલેખ રીતના હોય તો એફ વિરુદ્ધ ટી ના આલેખ નીચે घेरातु क्षेत्रफल आऊ पण आपणे भण्या याद छे के नहीं बोलो। एफ विरुद्ध टी ना आलेख नीचे घेरातु क्षेत्रफल आनो एक दाखलो गणी तो खबर पड़े ख्याल आवे कि केवो प्रकारना आना दाखला होय छे। आ बन्ने ना दाखला गणी सकाय, संकलन आवडवू जोईए तो आ दाखलो आवडी जाय अने आमां क्षेत्रफल शोधता आवडवू जोईए તે દાખલો આવી જાય। તો એક આલેખ આપણી જોડે છે, બેઝ બોલ ને બેટ થી ફટકારતા, એલું અંગ્રેજો રમતા જોયા હશે ટીવીમાં, બેઝ બોલ એક દંડો હોય અને એનાથી બોલને ફટકારે। અંદાજિત બળ અને સમયનો આલેખ આપણને આપેલો છે, આલેખ પરથી અમુક વસ્તુ શોધવાની છે। આલેખ અહીંયા ડ્રો કરું છું બેટા, समय छे सेकंड मां, बळ छे न्यूटन मां, આવો આલેખ આપ્યો છે બેટા અને એ પોઈન્ટ કીધો છે અને બી પોઈન્ટ કીધો છે અને આને સી પોઈન્ટ કીધો છે। આવો આલેખ છે, આલેખ તમે જોઈ શકો છો કે 12000 થી 18000 અને અહીંયા નીચે 6000 લખેલા છે, એની જરૂર નથી। 1.5-3 સેકન્ડ છે સમય છે અને આલેખ 1 થી સુરેખા છે પછી બી થી નીચે આવે છે 2.5 સુધી। ઓકે સેકન્ડ, પહેલો ક્વેશ્ચન, બોલ પરનો આઘાત, बॉल पर लागतो आघात, पहलो क्वेश्चन, बॉल पर लागतो आघात बेटा। हवे तमे एक वस्तु जोई सको छो, शु जोई सको छो के भाई बॉल पर एक थी अढ़ी सुधी बल लागे छे, पहला वधे छे अने पछी घटीने शून्य थई जाय छे। आ रीतना बल लागे छे, કેટલા સમય ગાળા માટે લાગે છે તો 1-2 કેટલો સમય થાય, બોલો મેસેજ કરો, 1-2 કેટલો સમય ગાળો થાય છે, વિચારો। ઇન્ટેન્સિટી થોડી વધી ગઈ છે, લવ કંટ્રોલ લઈ લઈએ થોડું નીચે કર। ઓકે વિચારો બેટા, 1-2 યસ, 1-2 શું થાય બેટા 1 અને 1-2 એટલે 0.5 એટલે 1.5 સેકન્ડ। ઓકે તો બોલ પર લાગતો આઘાત શોધવું હોય અને આલેખ આપ્યો હોય એફ વિરુદ્ધ ટી, તો એફ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ, એફ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ। તો આ ત્રિકોણ આકાર બને છે બેટા, તો ત્રિકોણ આકાર નું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ બેટા, પાયો કેટલાનો છે, 1.5 સેકન્ડ નો,
અને વેધ કેટલા ન્યૂટન નો અહીંથી આ લંબાઈ કેટલી ભઈ 18000 18000 આકો 18000 છે ને યસ 18000 જ છે બેટા હવે આ કટ કરશો તો 9000 થશે હા કેટલું થાય 9000 થાય કે ના થાય બોલો હા કે ના હા કે ના બસ આને સોલ્વ કરો આને સોલ્વ કરી શકો છો 15 ગુણ્યા 9 કરતા આવડે ને 15 ગુણ્યા 9 135 થાય 135 થાય આ પોઈન્ટ જતો એટલે 2 0 વધે આટલું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આપણો જવાબ આવે 13500 13500 આમાં જવાબ આપ્યો છે આપણને 1.35 ગુણ્યા 10 ની 4 એટલે 13500 જ થાય બિલકુલ ક્લિયર સમજાય પડી બેટા ઓકે અચ્છા બીજો ક્વેશ્ચન છે બોલ પર લાગતો સરેરાશ બળ બોલ પર લાગતું સરેરાશ બળ સરેરાશ બળ એટલે વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો એવરેજ બળ તત્કાલીન કહે તો dp / dt હોય સરેરાશ એટલે ડેલ્ટા p / ડેલ્ટા v t ડેલ્ટા p / ડેલ્ટા t હવે સમયગાળો તો 1.5 સેકન્ડ છે તો દેખાય છે 1.5 સેકન્ડ માટે બળ લાગે છે પર વેગમાનમાં કેટલો ફેરફાર થાય એ નથી આપેલું તો બતાવો શું થશે વેગમાનમાં ફેરફાર કેટલો થશે વિચાર વિચારો બેટા અરે આઘાત એ જ વેગમાનનો ફેરફાર ને અહીંયા 13500 લખાશે ભાગાકાર થઈ જશે કેમ કે 135 છે અને 15 કહી દો તો 15 નવા 135 હા કે ના અને ઉપર સોલ્વ કર્યું જ છે બેટા ઉપર સોલ્વ કર્યું જ છે અહીંયા તો 9000 જ જવાબ આવશે બોલો આવડ્યું કે નહીં હા કે ના બેટા સમજાયું કે નહીં સમજાયું આઘાત એટલે ક્ષેત્રફળ કેમ કે આલેખ આપ્યું છે અને સરેરાશ બળ એટલે વેગમાન છેદમાં સમયગાળો વેગમાન નથી આપ્યું વેગમાનનો ફેરફાર પણ આઘાત એટલે વેગમાનનો ફેરફાર જ બેટા આઘાત એટલે વેગમાનનો ફેરફાર જ મૂકી દીધું સમયગાળો કેટલો 1.5 સેકન્ડ જવાબ આવી ગયો સ્ક્રીનશોટ લાવો બેટા ચલો એક સમજ તમને આપું કે તમારો આ કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જાય એફ ન્યૂટનમાં અને ટી સેકન્ડમાં હોય તો બાળકો આવો આ લેખ હોય 0 થી 1 સેકન્ડ અને અહીંયા 2 સેકન્ડ સુધી અને અહીંયા લગભગ આપણે 1000 ન્યૂટન લઈએ તો 0 થી 2 સેકન્ડમાં તમારે શું શોધવાનું તો કે પહેલો આઘાત શોધો બેટા 0 થી 2 સેકન્ડમાં આઘાત કેટલો લાગ્યો છે તો તમે ખબર છે આઘાત શોધવું હોય તો એફ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ તો અહીંયા એક લંબચોરસ નું ક્ષેત્રફળ બનશે તમે દેખાશે અહીંયા આ લંબચોરસ બનશે અને બીજો ત્રિકોણ બનશે લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું તો બેટા લંબચોરસ ની આ બાજુ 1 થશે અને આ બાજુ 1000 થશે એટલે આ લંબચોરસ જે બન્યો આટલો એનું ક્ષેત્રફળ થશે 1000 ગુણ્યા 1 વત્તા ત્રિકોણ નું ક્ષેત્રફળ તો બેટા ત્રિકોણ નો પાયો ભી 1 નો બનશે અને વેધ ભી 1000 નો બનશે પરંતુ ત્રિકોણ નું ક્ષેત્રફળ 1/2 પાયો 1 અને વેધ 1000 એટલે જવાબ આવશે 1500 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હા કે ના અરે બોલો સમજણ પડી 1500 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કેમ થયું આ 1000 અને 500 એટલે 1500 બીજું આપણને પૂછે કે ભાઈ સરેરાશ બળ કેટલું બોલ પર લાગતું હોય કે ગમે તે પર લાગતું હોય સરેરાશ બળ કેટલું તો સરેરાશ બળ એફ એવરેજ બરાબર ડેલ્ટા પી / ડેલ્ટા ટી ડેલ્ટા પી એટલે 1500 અને ડેલ્ટા ટી એટલે 2 સમયગાળો કેટલો બેટા સંપર્ક સમય કેટલો આ ટોટલ ટોટલ જોવાનું 2 સેકન્ડ
तो बे पंदर सो भाग्या बे आघात एज वेगमान नो फेरफार ने तो पंदर सो भाग्या बे साढ़े सात सौ न्यूटन सरेराश बल बोला हाँ के ना यस आनो स्क्रीनशॉट लई लो बीजी पेटर्न नो नथी परंतु कंसेप्ट तमने समझाई गयो हवे स्क्रीनशॉट लो बेटा बराबर दिखाय छे चलो बेटा हवे आपणे कणना संतुलन नी वात करी थी याद छे तमने के भूली गया कोनी वात करी थी आपणे कणनु संतुलन याद करी थी ने याद सॉरी याद करो बात करी थी ने कण नु संतुलन बेटा कोई पण कण क्यारे संतुलन मा होय आ कण पी छे ई क्यारे संतुलन मा होय आ डस्टर छे बेटा आ क्यारे संतुलन मा होय विचारो ज्यारे ज्यारे एना पर लागतु कुल बाह्य बल शु थाय शून्य हा के ना तो जो मानी लो आना पर एक एफ वन आम लागतु होय एक F2 आम लगतू होय अने एक F3 आम लगतू होय तो समेशन F बराबर जीरो तो आज आपने कही सके कण P संतुलन मां छे बोला खबर पड़ी हाँ के ना बेटा डिटेल में चलायो छे आपने जोड़े लेक्चर रिकॉर्डेड छे तमने याद न होय तो जोई लेजो आवुं ज चलायो तू कण P संतुलन मां क्यारे होय જ્યારે તેના પર લાગતા કુલ બળોનો પરિણામી શું થાય શૂન્ય અહીંયા કેટલા બળો લાગે છે બેટા F1 F2 અને F3 ત્રણેયનો સદિશ સરવાળો 0 આનો અર્થ શું થાય એમના x ઘટકોનો સરવાળો 0 y ઘટકોનો સરવાળો 0 અને z ઘટકોનો સરવાળો પણ 0 થઈ જાય कारण के सदिश ना त्रण घटक हो x y અને z આનો x આનો x આનો x ત્રણેયનો x ઘટકનો સરવાળો બી 0 થાય તો જ કુલ બળ 0 થાય પાકું યાદ આવ્યું કે નહીં હા કે ના બેટા આવું લખ્યું તો આપણે યાદ હોય તો f1 x f2 x f3 x બરાબર 0 આ રીતના y આ રીતના z પાકું આને કહેવાય કણનું સંતુલન અને આના બેઝિસ પર एनसीईआरटी में एक मस्त दाखलो छे तो करिए करिए के नहीं कण नु संतुलन એટલે કુલ બળ 0 કુલ બળ 0 चलो જોઈએ एग्जांपल एनसीईआरटी नो छे बेटा આપણી જોડે 5.6 સ્વાધ્યાય સ્વાધ્યાય આપેલો છે 5.6 કે ભઈ 6 કિલો નો એક દળ છે દોરી વડે લટકાવેલો છે જેની લંબાઈ 2 મીટર છે લે સીલિંગ પરથી લટકાવેલો છે હવે એને 50 ન્યૂટન નો ફોર્સ લગાવવામાં આવે છે બળ લગાવવામાં આવે છે મધ્ય બિંદુએ હા કે ના જે આકૃતિમાં દર્શાવેલું છે તો કેટલા ખૂણે એ સંતુલનમાં આવશે અને દોરી નું દળ અવગણો અને જી લો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જી કેટલો લો બેટા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે આવી રીતના છે આકૃતિ પહેલા આ કેટલા કેજી છે ભાઈ 6 કિલો 6 કિલો નો એક દળ એક દોરી વડે લટકાવ્યું છે દોરી ની લંબાઈ છે ભાઈ 2 મીટર आगे ना अबे इन्हें मध्य बिंदु यहाँ छे एना पर बल लगाऊंगा उसे 50 न्यूटन ते खेंचा ही जाए छे अने आकृति अपने अभी आपी छे आकृति अपने अभी आपी छे खेंचा ही जाए छे हाँ के ना अरे आम होए यहाँ बल लगाओ तो आम खेंचा ही आम साइड में समझे पड़े के नहीं आम सीधू हो तू अने यहाँ बच्चे बल लगायो यहाँ तो आम खेंचा ही ना અહીંયા ઉદ્વ સાથે જે ખૂણો બને છે અહીંયા ઉદ્વ દિશા સાથે આ ખૂણો બને છે આ ખૂણો શોધવાનો છે આપણે આ ખૂણો શોધવાનો છે એવું જ કીધું 50 ન્યૂટન બળ છે અને જી તમારે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના છે જો સંતુલન હોય તો શું હોય સંતુલન હોય તો બેટા
हाँ कि ना संतुलन हो तो। चलो तो शोधी काढ़ी बेटा, सिंपल लॉजिक से मजा आवशे, बहुज मजा आवशे। अत्यारे एवं लगे के कई रीतना सोल्व थशे, पर एक ट्रिक जोजो मजा आवशे। सौथी पहेला जे पॉइंट छे एना पर केटला बळो लागे छे तमे दोरी ना बधा बधा तो तमे जोशो नीचे नीचे वजन बल एमजी लागशे आना कारणे जेने आपणे 60 न्यूटन कहीशुं। એટલે જી એમણે કીધું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો બેટા, આનું 6 અને આ જી 10 એટલે 60 ન્યૂટન લાગી ગયું, આ બાજુ 50 લાગે છે, અહીંયા દોરીમાં તણાવ બળ લાગશે, હા કે ના? કોઈ વસ્તુ ખેંચાતી હોય બેટા તેમાં વિરુદ્ધ દિશામાં શું લાગતું? તણાવ। તમારે તણાવ ફીલ કરવો હોય તો કશું વસ્તુને ઉચકો આમ, તો તમારા હાથમાં તણાવ ઉત્પન્ન થશે, આ દોરીમાં પણ તણાવ ઉત્પન્ન થશે। હવે હવે ધ્યાન આપજો, હવે અહીંયા હું આનું યામાક્સ પદ્ધતિમાં દોરું છું। કઈ પદ્ધતિમાં? યામાક્સ પદ્ધતિમાં। અહીંયા 50 ન્યૂટન છે, અહીંયા 60 ન્યૂટન છે, નીચે એમજી એટલે 60 ન્યૂટન છે, આ બાજુ અમુક ખૂણે થીટા ખૂણે ટી તણાવ બળ છે। હવે સંતુલનમાં છે તો બેટા x અને y દિશાના ઘટકો સમાન થશે, તો અહીંયા જે ઘટક થશે બેટા p cos θ અને આ ઘટક શું થશે બોલો? t sin θ। અરે સમજણ પડી કે નહીં? કેમ કે ઘટક સ્વરૂપે લેવા પડશે ને, આની તો આડી અવડી દિશા કહેવાય, કઈ દિશા તો ખબર નહીં, તેને ઘટકો બનાવી દીધા। હવે હવે સંતુલનમાં સંતુલનમાં બેટા એક્સ દિશાના બળોનો સરવાળો કેટલો થાય બોલો? ઝીરો। તો એનો મતલબ આ બંને બળો સરખા હોવા જોઈએ કે ના હોવા જોઈએ? આ પોઈન્ટ બી આપણે સંતુલનમાં ગઈ નહીં તો આ બંને સરખા હોવા જોઈએ કે નહીં? હા કે ના? એક્સ દિશાના બળોનો સરવાળો શું થાય? ઝીરો। તેનો મતલબ ટી સાઈન થીટા બરાબર 50 થાય। અરે હા કે ના? આને તમે પ્લસ લો તો પ્લસ 50 માઇનસ ટી સાઈન થીટા બરાબર 0। આમાં શું લખશો તમે? 50 માઇનસ ટી સાઈન થીટા બરાબર 0 થાય ને, આ પ્લસ 50, આ માઇનસ ટી સાઈન થીટા બરાબર 0। ટી સાઈન થીટા ને એ બાજુ લઈ જાવ તો ટી સાઈન થીટા બરાબર 50 ને શોર્ટકટ લગાવો, એક્સ દિશામાં સંતુલન હશે તો આ બંને બળો સરખા હશે, જમણી બાજુના બરાબર ડાબી બાજુના હશે તો જ હું રોકાઈશ ને। આ તમારી તમારી વાત કરું છું, આ તમારી ડાબી થઈ, આ તમારી જમણી થઈ, હવે મારી પર જમણી બાજુમાં સોરી તમારી ડાબી બાજુમાં બળ લાગે છે, તમારી જમણી બાજુમાં મારી પર કોઈ ખેંચે છે, જો અહીંયા સ્થિર રહેતો હોઉં તો આ બંને બળો કેવા હશે બોલો? આ બળ વધારે કે આ બળ વધારે? કે બંને બળ, બંને બળ સરખા, બંને બળ કેવા હશે? સમાન હશે। સમજણ પડી બધાને? હા, એટલે આ પોઈન્ટ સંતુલનમાં છે તો ભાઈ આ બંને બળ સરખા છે। એ જ રીતના વાય દિશામાં પણ સંતુલન થશે, તો વાય દિશાના બળોનો સરવાળો પણ શું થશે બેટા? ઝીરો। તો વાય દિશામાં કોણ છે જો? કયા બે બળો છે? એક ટી કોસ થીટા છે ને એક નીચે 60 છે, અને આ મને ટી કોસ થીટા થી ખેંચે છે, આ મને 60 થી ખેંચે છે, હું અહીંયા સ્થિર છું, તો એનો મતલબ આ બંને બળો સરખા? ટી કોસ થીટા બરાબર 60, સમીકરણ નંબર 2। હવે તમને તણાવ નથી આપેલો, શું નથી આપેલો? તણાવ નથી આપેલો, શું નથી આપેલું બેટા? તણાવ નથી આપેલો, તણાવ નથી આપેલો, તો તણાવને દૂર કરવું પડશે, થીટા શોધવાનો છે, તો આ બંનેમાંથી તણાવ દૂર કરવો તો રીત શું થાય વિચારો? આ બંનેનો ગુણાકાર કરાય, આ બંનેનો ભાગાકાર કરાય, આ બંનેનો સરવાળો કરાય, બાદબાકી કરાય, શું કરાય? ગુણાકાર ભાગાકાર, ટી ને કટ કરવાનું છે, ટી ને કટ કરવાનું છે, વિચારો
सोचो सोचो शु कराय भागाकार कराय के गुणाकार कराय टी ने दूर करू भाई हा समीकरण एक ने यस बे वडे भागता तो शु जवाब आवशे टी साइन थीटा अपॉन टी कोस थीटा बराबर पचास छेदमा साहित अरे भाई टी टी गया अहीं जीरो जीरो गया अरे भाई साइन अपॉन कोस टेन थीटा हाँ के ना बोलो अच्छा पांच भाग्य छ करो तो कैंसी वगर करो पांच भाग्य छ कितो जवाब आवे हाँ कितो आवशे अप्रोक्सिमेटली 40 डिग्री नेचुरल टेन इतने लॉग टेबल में जो शोधी दी हाँ कैल्सी वगर तमे करियो तो 0.83 आसपास आयु लगभग हाँ के नहीं 8 × 48 वध्या 20 6 × 3 = 18 वध्या 2 એટલે 3 × 3 = 3 ચાલ્યા કરશે યસ 0.8 × 3 = 3 એટલે જવાબ આવ્યો થીટા બરાબર 40 ડિગ્રી નાખલો પાકો કે નહીં હા કે ના સ્ક્રીનશોટ લઈ લો તાનો ચલો બેટા सेम टू सेम इजे एक्साम्पल से अंदर बीजो प्रैक्टिस सम करी जेना थी आपड़े पाकू थी जाए बीजो कहीं ना सेम एक्साम्पल लीजिए फरी थी सेम तमे खेंचू छे नहीं आके एक दड़ लटकावेलु छे बेटा ओके अने यहां तमे बल लगाओ छे तो उर्व दिशा साथे आ दोरी नो खूणो केटलो बने छे एवुं शोधवानुं छे क्वेश्चन समझजो समझी गया ने क्वेश्चन एनुं ए ज छे ओके आ थीटा शोधवानो छे थीटा शोध हवे हुं तमने शॉर्टकट बतावानो छुं शुं बतावानो छुं शॉर्टकट आमां थीटा भी शोधवानो होय पहेलुं अने बीजुं तणाव पण घणीवार शोधवानो होय डायरेक्टली तो तणाव वगर थीटा अने थीटा वगर तणाव कई रीतना शोधाय ए तमने शीखवाडुं हमणां एक उदाहरण तो जो हवे ध्यान आपजो અહીંયા આપણે એવું કઈ ગોઠવીએ કે ભાઈ આ છે 50√3 ન્યૂટન અને બેટા આ છે 5 કિલો અને જી ની વેલ્યુ તમારે કેટલી લેવાની છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે પહેલો જે છે શોર્ટકટ જોજો આ દાખલો મજા આવશે ધ્યાન આપજો પહેલું આપણે શોધીશું થીટા તણાવ વગર तणाव वगर तणाव की जरूर नहीं हमणा ज कर्यो जे दाखलो मैं करायो तमने ए ज छे तवे आनो अलग आलेख के आकृति दोरवानी जरूर नहीं आपणे आमां ज करी दईशुं सॉल्व ध्यान आपजो आ जो संतुलन में होय तो नीचे केटलो बळ लागशे विचारो मने जवाब आपो नीचे केटलो बळ लागे आ 5 किलो छे जी 10 छे तो नीचे केटलो बळ लागतो छे आ बिंदु आगळ हालो विचारो यस राइट आंसर अहिया 50 न्यूटन पक्को चलो अहिया शू लागतो हशे बताओ आ दोरी छे दोरी दळ रहित छे दोरी दळ रहित छे तो अहिया शू लागतो हशे बताओ दोरी पर शू लागे अहिया विचारो हमणा ज बतायुं तुं भूली न जवानुं हा के ना एने तणाव कहेवाय एने शू कहेवाय तणाव कहेवाय तणाव कहेवाय એનો આ દિશામાંનો ઘટક વાય દિશાનો ઘટક શું થશે વાય દિશાનો ઘટક સાઈન નો થાય ખૂણાની નજીક જે હોય એને કોસ લેવાનો અને ખૂણાની બીજી બાજુ જે હશે એને સાઈન લેવાનો હવે આને ભૂલી જવાનું કેમ કે આ એક્સ વાય દિશામાં નતો એટલે એનું ઘટકોમાં વિભાજન કરી દીધું હવે કામ પૂરું હવે તમે શું કરશો ધ્યાન આપો ટી સાઈન બરાબર આ થાય સંતુલનમાં एक्स दिशा ना संतुलन में टी साइन थीटा बराबर 50 થઈ ગયું અને વાય દિશાના સંકલનમાં ટી કોસ થીટા બરાબર કેટલું થઈ ગયું 50 થઈ ગયું અહીંયા 50√3
एक अने बे भागशो एटले डायरेक्ट टेन थीटा तमे लखशो साइन अपॉन कॉस टेन डी वाई डी कट पचास रूट थ्री भाग्या पचास बेटा पचास पचास गया तो थीटा बराबर शू आ तनाव शोध्यो नहीं आपणे तनाव वगर ज आपणे शोधी काढ्यो थीटा बोलो केटलू थाय थीटा केटलू थाय हा के ना आवड्यो साइन डिग्री साइन डिग्री यस ओर नो टेन नी रूट थ्री वेल्यू क्या खूणे थाय साइन डिग्री केम के जो टेन थीटा बराबर शू लखाय साइन थीटा अपॉन कॉस थीटा અને અહીંયા તમે સાઈઠ હોય અહીંયા બંને સાઈઠ સાઈઠ આવશે સાઈઠ સાઈઠ રૂટ થ્રી બાય ટુ કોસ સાઈઠ વન બાય ટુ 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 ગયા જવાબ આવ્યો રૂટ થ્રી એટલે ટેન ની રૂટ થ્રી વેલ્યુ કયા ખૂણે થઈ બેટા સાઈઠ બોલાવડું અરે હવે બીજી વાત મેં લખી છું તણાવ શોધવાનું હવે તમે શું વિચારશો કે પેલા ખૂણો શોધ્યો હવે આ ખૂણાની વેલ્યુ 60 અહીંયા મૂકી દો તો તણાવ મળી જાય સાચી વાત છે સાચી વાત છે તમે આ રીતના સોલ્વ કરી શકો છો સાચી વાત છે 100% હવે આ થીટાની વેલ્યુ 60 ડિગ્રી તમે અહીંયા મૂકો આ તો અહીંયા મૂકો cos 60 / 2 એટલે જવાબ 100 આવશે થીટા બરાબર 60 ડિગ્રી समीकरण एक मां बी मां मुको तो टी कॉस साहिट बराबर पचास थाई तो कॉस साहिट के लो थाई वन बाय टू अने टू यही आवे तो पचास टू के लो थाई 100 न्यूटन तनाव बढ़नो मूल्य 100 न्यूटन आउट है हाँ के ना बोलो समझे पड़ी के नहीं પણ આ જવાબ લાવવા માટે તમારે આટલું સોલ્વ કરવું પડશે આટલું સોલ્વ ન કરવું હોય તો શું કરવાનું આટલું સોલ્વ ન કરવું હોય તો શું કરવાનું જો ખૂણો ન શોધવો હોય તો શું કરવાનું ધ્યાન આપજો સમીકરણ એક નો વર્ગ કરવાનો અને સમીકરણ બે નો વર્ગ કરીને ઉમેરી દેવાનો समीकरण एक अने बे नो वर्ग करीने एक बीजा में उमेर दो तो जो टी स्क्वेर साइन स्क्वेर थीटा डाबी बाजू उमेरा से डाबी बाजू टी स्क्वेर कॉस स्क्वेर थीटा बराबर सामे आनो वर्ग 50 नो वर्ग अने रूट 3 नो वर्ग 3 वत्ता 50 नो वर्ग 2500 थाय ने बोलो आवड़ी के नहीं बेटा थीटा शोध्या वगर जो तमारे तनाव शोधवो होय तो आ रीत छे वर्ग करीने सरवाळो करवानो शुं करवानो बेटा वर्ग करीने सरवाळो करवानो यस ओर नो अच्छा आमां टी स्क्वेर बहार आवी जशे ब्रेकेट मां जो शुं थशे साइन स्क्वेर थीटा प्लस कॉस स्क्वेर थीटा अने ये 50 नो वर्ग एटले 2500 × 3 25 तरी 75 એટલે 7500 અહીંયા 2500 તો બેટા સોલ્વ કરશો હા કે ના તો શું જવાબ આવશે 7500 × 2500 બોલો 10000 હા કે ના 10000 sin² θ + cos θ 1 sin² θ + cos² θ 1 એટલે t² વધશે तो टी बराबर आपने 100 न्यूटन आंसर मिलसे 100 न्यूटन आंसर मिलसे विदाउट फाइंडिंग द थीटा थीटा शोधिया वगर बोला आवड़ू के नहीं हाँ के ना बेटा मैसेज करो क्लियर यस बिल्कुल कंसेप्ट क्लियर थी यस मजा आई के नहीं आई एक हजू दाखलो गणाईस तमने 5 कैलकुलेशन शीखवाड़ीस हवे ट्रिक समझो अहीं हवे तमारे आटलू कर्या पछी आ लखवानी कोई जरूरत नथी आ न लखो तो चाले तमने खबर छे आ बराबर आ थशे
અને આ બરાબર આ થશે પછી તમે આ ભાગ્યા આ કરશો એટલે સામે આ ભાગ્યા આ થશે એટલે તમે ડાયરેક્ટ લખશો tan થીટા બરાબર tan થીટા બરાબર 50 √3 સાઈન ની સામે કોણ છે 50 √3 / 50 હા કે ના ડાયરેક્ટ લખશો ડાયરેક્ટ લખશો કે નહીં બોલો રેડી છો ડાયરેક્ટ લખવા માટે અને અહીંયા શું કરશો ડાયરેક્ટલી આ કરવાની જરૂર નથી બંનેનો વર્ગ કરીને સરવાળો કરવાનો છે તો તમે t² sin² કરશો અને t² cos² કરશો એટલે t² કોમન ને sin² cos² કોમન જ થવાના છે એટલે તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખશો t² બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે તમારો આન્સર આવી જશે પછી વર્ગમૂળ લઈ જાઓ બોલો બાપુ સ્ક્રીનશોટ લો આનું અને ફરી આપણે બીજો સમ કરીએ જેનાથી ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય ને ચલો તો બાળકો એક હજુ સમ કરીશું જે તમને નોલેજ આપશે કે આ ફરીથી કઈ રીતના ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય હવે હજુ શોર્ટકટ જો પહેલા એનસીઆરટી ની મેથડ જોઈ એમાં મેં તમને એક એક્સ્ટ્રા બતાવ્યું અને હવે એકદમ શોર્ટકટ થી જોઈશું એકદમ શોર્ટકટ થી જોઈશું સૌથી ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે તમે કઈ રીતના કરશો જો અહીંયા આ વખતે ચલો આપણે અહીંયા આપણે લખીએ 6√3 કિલો અને અહીંયા જે બળ લગાવ્યું છે અહીંયા જે બળ લગાવ્યું છે બેટા એ લગાવ્યું છે આપણે 60 ન્યૂટન તો તમારે આ ખૂણો થીટા શોધવાનો છે અને તણાવ પણ શોધવાનો છે જી ની વેલ્યુ તમને આપી દીધી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર હા કે ના તો તમારે તણાવ ભી શોધવાનો છે અને થીટા પણ શોધવાનો છે કેલ્ક્યુલેશન એકદમ નાની કરીને આપું છું ધ્યાન આપજો બેટા જો પહેલા તમારે અહીંયા આ સંતુલન છે આ કેટલું 60√3 ન્યૂટન હા કે ના 60√3 ન્યૂટન પક્કો યસ યસ બિલકુલ અને હવે અહીંયા તણાવના બે ભાગ પી સાઈન થીટા અચ્છા આપણે થોડું આને 6 જ રાખીએ એટલે 60 થઈ ગયું અને આને 60√3 રાખીએ એટલે મજા આવશે ખૂણો બદલાઈ જશે 6 જ રાખીએ ઓકે સમજ્યા કે નહીં સમજ્યા તો અહીંયા થશે બેટા t cos થીટા અને આ થશે t sin થીટા બોલો બાપુ તમે ગમે તે રાખી શકો તમે તમને કંઈક આન્સર સારો મળે એટલે રાખ્યો કોઈ ડાઉટ આમાં પહેલા મેસેજ કરો હા કે ના લાઈવ ક્લાસ છે મેસેજ કરો મેસેજ કરો હા કે ના આ ખબર પડી આ 6 છે એટલે 60 થઈ ગયું આ 6 છે એટલે 60 થઈ ગયું અને આ 60√3 લઈ લીધું આપણે યસ 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 ક્લિયર તો થીટા ડાયરેક્ટ આવે tan થીટા sin / cos તો sin ની સામે 60√3 cos ની સામે 60 sin ગયો tan√3 થીટા બરાબર थीटा बराबर कितना है भाई 60 डिग्री हाँ के ना बोलो खबर पड़ी क्लियर यस यस बिल्कुल क्लियर ओके बिल्कुल क्लियर दी थीटा बराबर 60 डिग्री अब ये तनाव शोधवानो हो तो टी स्क्वायर शू मलसे આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે 60 નો વર્ગ ગુણ્યા 3 વત્તા 60 નો વર્ગ 3600 ગુણ્યા 4 તો આ t સ્ક્વેર થાય તો t કેટલા આ 3600 કેમ ના આવે ખબર પડી મેં 60 નો વર્ગ 3600 એને કોમન કાઢી લીધા અને 3 વત્તા 1 એટલે 4 કરી દીધા હવે આનું વર્ગમૂળ કરો 3600 નો વર્ગમૂળ 60 અને આનું 2 એટલે જવાબ આવશે 120 ન્યૂટન બોલો બેટા આવડ્યું કે નહીં
हाँ कि ना स्क्रीनशॉट लो आनो आनो स्क्रीनशॉट लो डन यस डन अच्छा और जो हम आम शू ये तब कहू हम समझी दीजिए खूणो आपेलो हो तो आ बल शोधवा आ शोधवा दल शोधवा गमे एक दाखलो हजु आम हूँ मॉडिफाई कर मस्त एकदम जोरदार ध्यान आप जोरदार दाखलो आप बनाई आपने कई अलग पूछू हो जो आमा तमने तनाव आपी दिए बेटा हम तमने दल पूछू के वजन ते लटकू के दल ते लटको एवं पूछू थीटा तमने आपी दीद थीटा तमने आपी दीद बेटा तीस डिग्री के आपी दीदा तीस डिग्री आप एक पचास न्यूटन चलो तनाव की वेल्यू आपी थीटा तमने तीस डिग्री आप एम शोधवा शू शोधवा एम एकदम सीम्पल क्वेश्चन एकदम सीम्पल क्वेश्चन हाँ के ना हवे आमा तमे शू करशो बेटा आमा तमे शू करशो बेटा के नीचे एम जी लागशे जो संतुलन मां छे तो ऊपर शू लागशे बेटा टी आप्यु छे पचास कोस त्रीस यस ओर नो बिल्कुल अने पचास कोस त्रीस एटले रूट थ्री बाय टू एटले तमारो जवाब आ पच्चीस रूट थ्री न्यूटन अने आ संतुलन मां होय आ संतुलन मां होय हाँ के ना बहुत हैरान कर रहे हो तुम दोनों लाइव लेक्चर चल रहा है लाइव रिकॉर्डिंग चल रहा है पढ़ाने दो यस ओके चलो ठीक हाँ के ना बेटा समझ में आया बच्चों तो बाळको एकदम सिंपल ट्रिक थई गई હવે સંતુલનમાં છે તો આ ભયની કઈ જરૂરી નથી ડાયરેક્ટ આન્સર આવશે સંતુલનમાં વાય દિશામાં સંતુલન એટલે આ બળ અને આ બળ સરખા હશે તો mg બરાબર શું લખાવશો ભાઈ 25 √3 g ની વેલ્યુ 10 છે m બરાબર 25 ભાગ્યા 25 √3 ભાગ્યા 10 એટલે 2.5 √3 કિલોગ્રામ બોલો આવે આવું हाँ के ना एकदम इजी टेक्निक छे एकदम इजी टेक्निक छे हाँ समझा पड़े के नहीं भाई क्लियर आने अजू अघरू बनाई सकाय अजू अघरू बनी सकाय थोड़ा कई वेल्यू एक ओछी अजू आपी दे तो तमारे बे इक्वेशन बनाई ने सॉल्व करू पड़े अत्यारे आनो स्क्रीनशॉट लई लो फटाफट जल्दी थी